આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં યુનિટ વન સેમ ટુ એની અંદર પાર્ટ ફોરનો અભ્યાસ કરીશું તો આપણે આ જ યુનિટમાં જે પાર્ટ હતો એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જેમાં એક ફોટોગ્રાફર ગીરના જંગલમાં આવે છે તે પોતે ગુજરાતનો નથી પણ તમિલનાડુનો છે પણ ગીરમાં આવી અને તે જંગલમાં પોતાનો રસ્તો ભૂલી જાય છે અને તેને એક છોકરી મળે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ જે ફોટોગ્રાફર છે તે ગુજરાતી સમજતો નથી અને પેલી છોકરીને બરાબર ઇંગ્લિશ આવડતું નથી તો આપણે જોયું કે કઈ રીતે બંને વચ્ચે વાતચીત થાય છે અને અંતે તે ફેઝાન જે ફોટોગ્રાફર છે એને જૂનાગઢ જવું હોય છે બસ પકડવા માટે તો અંતે તે જૂનાગઢની બસમાં બેસે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો એટલે કે લક્ષ્મી અમુક વાક્ય બોલે છે તે વાક્યોને આપણે ફરીથી લખવાના છે એટલે કે લક્ષ્મી વાક્યો બોલવામાં જે જે ભૂલ કરે છે આપણે એ ભૂલને સુધારી અને વાક્ય ફરીથી લખવાના છે જેમ કે પેલું જ વાક્ય જોઈએ લક્ષ્મી સૈડ આ પેલું વાક્ય લક્ષ્મી સૈડ રોડ નોટ ઇન જંગલ આ વાક્યમાં લક્ષ્મી ઈઝ બોલતી નથી એટલે આપણે ઈઝ જે ઘટે છે એ પાછું લખવાનું રહેશે ત્યાર પછી જોઈએ તો લક્ષ્મી સેઠ ગો ટુ ઉગમણે લક્ષ્મી સેડ ગો ટુ ઉગમણે ઉગમણે એટલે કે પૂર્વ દિશા થાય અંગ્રેજીમાં આપણે ઈસ્ટ એવું કહી શકીએ એટલે કે જે ઉગમણે શબ્દ હતો એની જગ્યાએ આપણે ઈસ્ટ લખવાનું છે એટલે વાક્ય ફરીથી લખશું ગો ટુ ઈસ્ટ ત્યાર પછી લક્ષ્મી સેડ મેની ધેર મેની કુબાઝમાં આર એવું ઘટે છે શું ઘટે છે આર એટલે આપણે ત્યાં આર લખશું એટલે કે મેની કુબાઝ આર ધેર ત્યાર પછી લક્ષ્મી સેડ વોક ઓન ધી કેડી લક્ષ્મીએ કહ્યું કે કેળી ઉપર ચાલો તમારે કેડી ઉપર જ ચાલવું જોઈએ તો અહીંયા આપણે મસ્ટ શબ્દનો ઉપયોગ કરીશું યુ મસ્ટ વોક ઓન ધી કેડી ત્યાર પછી જોઈએ લક્ષ્મી માય નેમ આ થોડુંક ઊંધું વાક્ય છે સીધું કરશું માય નેમ લક્ષ્મી તો આ મુજબ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે વ્યવસ્થિત અને અક્ષરે હવે આગળ જોઈએ તો લક્ષ્મી સેડ આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી રૂપાલો ડુંગર એ વાક્યમાં શું ફૂલ છે એ જોઈએ વોકડો એટલે કે જ્યાં નાનું એવું ઝરણું હોય મોટી નદી નો હોય પણ પાણી વહેતું હોય ઓછી માત્રામાં એને આપણે વોકળો કહીએ તો ઇંગ્લિશમાં એને આપણે શું કહીશું સ્ટ્રીમ અને રૂપાળો ડુંગર એટલે કે પહાડની વાત થાય છે એટલે કે રૂપાળો એટલે કે સુંદર દેખાવમાં અને ડુંગર એટલે કે બ્યુટિફુલ સોરી ડુંગર એટલે કે હિલ પહાડ એટલે જે ભૂલ છે સુધારીને લખશું એટલે કે આફ્ટર ક્રોસિંગ ધી સ્ટ્રીમ યુ વીલ સી બ્યુટિફુલ હિલ ડુંગર ડુંગર એટલે હિલ અને રૂપાલો એટલે કે સુંદર બ્યુટિફુલ અને વોકળો એટલે કે સ્ટ્રીમ વાક્ય બનશે આફ્ટર ક્રોસિંગ ધ સ્ટ્રીમ યુ વીલ સી બ્યુટિફુલ હિલ્સ બરાબર સ્ટ્રીમનું જે સ્પેલિંગ છે એ બોલી જાઉં છું એસ ટી આર ઈ એમ ત્યાર પછી બ્યુટિફુલ હિલ એના પછી લક્ષ્મી સાઈડ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય ઉગમણે ઉગમણે એટલે કે પૂર્વ દિશા ઇન એસ્ટ ધ એટલે કે ઉગમણે એટલે કે પૂર્વ દિશામાં સન કમ્સ ઇન ધ સ્કાય ધ સન રાઈઝીસ ઇન ધ એસ્ટ આ ફરીથી લખવાનું ત્યાર પછી લક્ષ્મી સાઈડ વી લવ સાવજ એન્ડ સાવજ લવસ અસ આ વાક્ય ફરીથી લખશું ધ લાયન્સ લવ ધી લાય મા બાપા વિલ બી હેપી યુ સાઈડ એટલે કે આપણે કે માય ફાધર એન્ડ મધર વિલ બી હેપી બરાબર બીજી એક વાત કે અત્યારે તમને જો લખવામાં તકલીફ પડે બરાબર ન દેખાતું હોય તો તમને આજે ને આજે આની પીડીએફ પણ મળશે તેમાંથી જોઈ અને વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાં લખી લેવું આપણે આગળ જોઈએ તો ત્યાર પછી નીચે આન્સર ધી ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન જવાબ આપેલા છે આ ખૂબ મહત્ત્વના છે એક એક પ્રશ્ન હું બોલતો જઈશ અને એના જવાબ પણ આમાં લખેલા છે આની પીડીએફ પણ આપને મળશે એટલે અત્યારે પહેલાં ખાસ શાંતિથી સમજી લો પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ફેઝા વેર એટલે શું થાય ક્યાં વેર એટલે ક્યાં આન્સર આવશે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ તે તમિલનાડુમાંથી હતો ત્યાંથી આવ્યો હતો એટલે જવાબ શું આવશે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ ફ્રોમ એટલે માંથી બીજું કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ કેન એટલે કરી શકવું કે લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરી શકતી ના

પોન્ડ એટલે કે તળાવ તળાવનું નામ શું હતું ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધીયો તળાવ ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધીયો તળાવ પાંચમું ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ કે ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હા અંતે ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી યસ ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ છઠ્ઠું વેર ડી ગો ફ્રોમ ગીર જુનાગઢ ફ્રોમ ધી ગીર એટલે કે ફૈઝાન ગીરથી ક્યાં ગયો તો કે ગીરથી તે જુનાગઢ જાય છે એટલે કે ગયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો એક્ટિવિટી સેવન રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે મહત્વની છે જ્યારે જ્યારે પણ આપણે કોઈ ખેતરમાં અથવા તો કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ ત્યારે ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખવી કે આપણા કારણે કોઈ કુદરતી સંસાધનોને કોઈ કુદરતી વસ્તુને કોઈ પ્રાણીને કોઈ પશુ પંખીને નુકસાન ન થાય એ ખાસ જોવાનું છે કે આપણે જ્યારે જ્યારે જંગલમાં જઈએ ફરવા માટે તો આટલી વસ્તુનું ધ્યાન રાખવું કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં ડોન્ટ થ્રો રબીસ હિયર એન્ડ ધેર કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં ડોન્ટ વોક ઇન ધ જંગલ જંગલમાં ચાલવું પણ નહીં ડોન્ટ ટીસ ધ એનિમલ્સ ટીસ એટલે હેરાન કરવા પ્રાણીઓને હેરાન કરવા નહીં પ્રોટેક્ટ ધ જંગલ જંગલોને બચાવવા ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ તેમને એક પણ પ્રકારનો ખોરાક આપવો નહીં ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી કારણ કે આ જે પાર્ક છે એ આપણી રાષ્ટ્રીય મિલકત છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ વૃક્ષો આપણા મિત્રો છે એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ અને પ્રાણીઓ પણ આપણા મિત્રો છે તો આપણે જ્યારે જ્યારે પણ આવી કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું હવે આગળ જોઈએ અહીંયા અમુક મિત્રો ઝરણા ઝૂલી જયા સાસણની મુલાકાત લે છે અને ત્યાં તે અમુક વર્તનો કરે છે હવે એ વર્તન જોઈ આપણે કહેવાનું છે કે એમનું વર્તન સારું છે કે ખરાબ જો વર્તન સારું હોય તો ગુડ લખશું ખરાબ હોય તો બેડ લખશું આપણે આગળ જોયું કે આપણે આવી જગ્યાએ ગયા ગયા હોઈએ તો આ કેવું કેવું વર્તન કરવું જોઈએ બરાબર તો હવે આપણે જોશું કે ક્યાં આપણે બેડ એવું લખશું અને ક્યાં ગુડ લખશું તો પેલું ધે સાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ ધે સાઉટેડ સાઉટેડ એટલે કે રાડ પાડવી વેન ધે શો લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ કે તેમણે જ્યારે સિંહોને જોયા ત્યારે તેમણે ચીસ પાડી તો આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ નહીં આવું કરવું જોઈએ નહીં એટલે કે આ ખરાબ વસ્તુ છે એટલે લખશું બેડ બીજું ધે એટ પોપકોર્ન એન્ડ ગિવ ઇટ ધ ડિયર ટુ ડિયર એટલે હરણ કે તેઓએ પોપકોર્ન ખાધા અને હરણને પણ આપ્યા ખરાબ વાત છે બેડ જયા સ્ટોપ ડ જરીના થ્રો થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ જયાએ પ્લાસ્ટિક બેગ ફેંકતી અટકાવી સારી વાત કહેવાય અટકાવી જ જોઈએ ગુડ જુલી એન્ડ જયા થ્રો રબીસ અને જયાએ જંગલમાં કચરો જ્યાં ત્યાં ફેંક્યો ખરાબ વાત છે જુલી પુલ ધ બ્રાન્ચિસ ઓફ ધ ટ્રી ઝૂલીએ વૃક્ષોની ડાળીઓ ખેંચી ખરાબ વાત છે બેડ તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે પણ ખાસ મહત્ત્વની વાત છે કે આપણે જ્યારે જ્યારે આવી કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે ત્યારે કોઈ પણ વસ્તુને નુકસાન ન પહોંચે કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચે કોઈ પ્રાણીને હેરાન ન કરવું એ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તો આપનું જે હોમવર્ક છે એ એ જ છે કે આજે જે તમને પુરાવેલું છે એ તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે અત્યારે તમને વ્યવસ્થિત ન દેખાણું હોય અથવા તો ન લખાયું હોય તો તમને પીડીએફ મળશે આજે જ એમાંથી જ તમારે જોઈ અને ટેક્સ્ટબુકમાં સારા અક્ષરે બોલપેનથી બ્લૂ પેનથી લખવાનું રહેશે તો હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું તમારે ત્યાં સુધી તમારું અભ્યાસનું કાર્ય જે છે એ વ્યવસ્થિત રીતે ચાલુ જ રાખવાનું છે